नमस्ते विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय ना ई लर्निंग प्रोग्राम में हूँ सुनील मोटका। धोरण 12 अंग्रेजी ग्रामर साथ फरी एक वक्त आप समक्ष उपस्थित थयो छु। मित्रों, एक विनंती मैं लगभग बने त्या सुधी बधाज लेक्चर में करेली कि आपणा 10मा धोरणना सादो वर्तमान काल, सादो भूतकाळ, सादो भविष्यकाळ अने सहायकारक क्रियापदनी सादी रचना एना वीडियोस आप जोजो, निहाळजो, समझवानी कोशिश करजो, एने लखजो। ए पण अगत्यना टेन्सेस आपणा माटे छे ज। अने ज्यारे 12मा धोरणना वीडियोस में जे काळ भण्या ए काळने आपणे आगळ वधारीए छीए, लास्ट लेक्चर में पूर्ण भविष्य काल भणता तमे ए वक्ते एनी व्याख्या, रचना अने एना ओळख सूचक शब्दों ए आपेला, थोड़ुक रिविजन करिए अने एनी व्याख्या आ प्रकारे कहेल के भविष्यना कोई चोक्कस समय कोई क्रिया पूर्ण थई गई हशे एवुं दर्शावा माटे पूर्ण भविष्य काल वपराय। અને એના માટે જે ચોક્કસ સમય છે ભવિષ્યનો એની વાત આ રીતે કરેલી કે ભવિષ્ય સૂચક શબ્દો જેવા કે ટુમોરો, નેક્સ્ટ વાળા સમય દર્શક શબ્દો, ઇનકમિંગ ડેઝ, ઇન ફ્યુચર, એટ નાઇટ, સુન, આ બધા શબ્દોની પહેલા વિધિન અથવા બાય આ બે શબ્દ મૂકી દઈએ એટલે પૂર્ણ ભવિષ્યકાળની રચનાવાળું વાક્ય બને। થોડુંક રિવાઇન્ડ કરી અને એને વિગતવાર સમજાવેલું થોડુંક સમજી લેજો। આજેના થોડાક વાક્યો સમજવા છે અને પછી પૂર્ણ ચાલુ વર્તમાન કાળ તરફ આપણે ગતિ કરવી છે। મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળની રચના એક્ટિવ વોઇસમાં શેલ કે વિલ પ્લસ હેવ ભૂતકૃદંત અને પેસિવ વોઇસમાં શેલ કે વિલ પ્લસ હેવ બિન ભૂતકૃદંત। શેલ અને વિલ ક્યારે વપરાય એના વિશે પણ વિસ્તૃત માહિતી 10મા ધોરણના સાદા ભવિષ્યકાળના વિડીયોમાં છે, મિત્રો તમે જોઈ લીધા હશે, સમજી લીધા હશે। એટલે હવે પૂર્ણ ભવિષ્યકાળના જે વાક્યો છે ખાસ કરી અને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે તેમજ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એમાં પણ એટલું ઉપયોગી છે, ચેન્જ ધ ટેક્સ્ટનો સંદર્ભ આવે ત્યારે એક કાળમાંથી બીજા કાળમાં રૂપાંતરણ કરવાનું હોય ત્યારે પણ આપણા માનસ પટ પર દરેકે દરેક કાળના સમય દર્શક શબ્દોની સાથે એની જે રચના છે એ રચના સામે જ હોવી જરૂરી છે। મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળના વાક્ય એક્ટિવમાંથી પેસિવ લઈને સમજવાનો પ્રયાસ કરી। માય ટીચર વીચ હેવ એક્સપ્લેન ધીસ પોયમ વિધિન ટુમોરો। આવું વાક્ય એક્ટિવ વોઇસમાં આપેલું છે, આપણે પેસિવ વોઇસમાં કહેવું છે। અત્યાર સુધી આપણે એક વસ્તુ તો સમજ્યા જ છે કે એક્ટિવ એટલે કર્તરી વાક્ય કે જ્યાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવેલું છે, ક્રિયા કરનાર છે અને આ એની રચના છે। એક્ટિવ વોઇસમાં સેલ્ફ કે વિલ પ્લસ હેવ ભૂતકૃદંત, પેસિવ વોઇસમાં આપણે સેલ્ફ કે વિલ પછી હેવ અને પછી બીન એક્સપ્લેનર મૂકવાનું છે। કર્મ કયો થાય છે? મુખ્ય ક્રિયાપદ પછી જે શબ્દ હોય એને આપણે કર્મ કહીએ, પણ એમાં સમજવાની બાબત એ છે કે ગુજરાતીમાં પણ શું અને કોનેથી પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે એ કર્મ છે। અંગ્રેજીમાં પણ વોટ એન્ડ હુમથી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કર્મ કહેવાય છે। શિક્ષક શું એક્સપ્લેન કરશે, સમજાવશે, તો કે ધીસ પોયમ આ પોયમ અને વિધિન ટુમોરો આવતીકાલ સુધીમાં, કર્મને પહેલા લેવાનું છે એટલે ધીસ પોયમ પેસિવની રચના વી હેવ
being explained. समय दर्शक शब्दों अन्य शब्दों में आप एक बाबत समझिए कि जो पहला आपेला हो या समय दर्शक शब्दों तो पहला मुकेश वाक्य नी अंत्य आपेला हो तो बाय वड़े करता जोड़िए एना पछी पण मात्र समय दर्शक शब्दों जो ये अन्य शब्दों समय दर्शक सिवाय ना वाक्य नी अंत्य हो तो बाय वड़े करता जोड़िए एनी पहला मुकेश आपणे अहींया विधिन टूमो रो समय दर्शक छे एटले बाय माय teacher within tomorrow. બીજું વાક્ય લઈને સમજવાનો પ્રયત્ન. My father. એનો સમયદર્શક શબ્દ મૂકી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સેટ કરી અને પછી પેસિવ કરી એક નવી પદ્ધતિ સાથે. Within a week. My father blank and the count my name will say that describing action jo mitro be vastu samajvani chhe describing action kidu hoy ke doer important etle hamesha active voice nu vakya bane ane doer not important etle passive voice nu vakya bane આપણે વિચારવાનું છે કે મારે કયા કાળનું વાક્ય બનાવવું એક્ટિવ વોઇસનું બનીએ તો બધા જ કાળમાં બનવાનું છે ને સિવાય કે પૂર્ણ ચાલુ કાળ તો એમાં કયા કાળનો યુઝ કરી એ વખતે આપણા મગજમાં બધા જ કાળના ઓળખ સૂચક સમય દર્શક શબ્દો સામે રાખવાના છે વર્તમાન કાળ સાદો હોય ચાલુ હોય પૂર્ણ હોય એવી રીતે ભૂતકાળ સાદો ચાલુ પૂર્ણ એના દરેકના પોતપોતાના ઓળખ સૂચક શબ્દો છે તો એ ઓળખ સૂચક શબ્દોને ધ્યાનમાં રાખવાના છે પછી એની રચનાને ધ્યાનમાં રાખવાની છે અહીંયા વિધિન અ વીક તરફ ક્યાંથી આવી જાય કે બાય અને વિધિન આ બે શબ્દો સમયગાળા સમય સાથે જોડાયેલા હોય તો પૂર્ણ ભવિષ્યકાળની રચના મૂકવાની છે અને માય ફાધર ક્રિયા કરી શકે હવે માય ફાધરની ભવિષ્યના ચોક્કસ સમયગાળા દરમિયાન કઈ કઈ ક્રિયા હોઈ શકે એક તો પિતાજી આપણા માટે આવતા અઠવાડિયા દરમિયાનમાં બાઇક લાંચ લાવી શકે કે ન લાવી શકે હા મહેનત કરો તો તમે એમના સ્વપ્નને સાકાર કરો મથો તો પિતાજી આપણા માટે બધું જ કરી શકે પિતાજી અઠવાડિયામાં રામાયણ વાંચતા હોય મહાભારત વાંચતા હોય કે નવલકથા વાંચતા હોય નવલકથા વાંચી લેશે નવું ઘર ખરીદશે ઘણી બધી ક્રિયાઓ આપણને કોઈ પણ અનુકૂળ થાય વાક્યની સેન્સ પ્રમાણે કરતા સાથે અનુકૂળ હોય તેવા ક્રિયાપદનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું તો વિધિન એ વીક My father will have पूर्ण भविष्य काल की रचना ध्यान में रखी तू शैल के भी प्रत्यय प्लस भूतपूर्वजन तो सुन आपे बाइक लाई है पिताजी आपने बाइक लाई है will have brought पण क्या लाई है से हमने संकल्प ने साकार कर सु तो मित्रों my father will have brought सुन लावानी बात छे बाइक તમને જો ગાડી ગમે તો કાર પણ લખી શકો પણ આર્ટિકલ ભૂલતા નહીં આર્ટિકલનું મહત્વ પણ અનેરું છે તમારે ધ્યાનમાં રાખવું પડશે મિત્રો હવે આને પેસિવ વોઇસ બનાવવાનું છે અને આર્ટિકલ વિશે વિશેષ માહિતી આઠમા નવમા દસમા ધોરણમાં ભણ્યા છો એટલે તમને આ બાબત ફાવે છે સુપેરે પરિચિત જ હશે વિધિન અ વીક હવે આ કરતા માય ફાધર વિલ હેવ ભૂતપૂર્વજન તેની રચના અને બાય એક કર્મ તો શું થશે અ બાય વિલ હેવ બીન બ્રોટ કોના દ્વારા બાય માય ફાધર સમજી ગયા મિત્રો ચલો બીજી વાત Within a year, the government
explain. Our government is a vishar kriya hoche. Ane government yani kriya satat karti ja. Par apne koi pan apni sagurta anushar ni kriya karti shake. Ek to government ghana bada bridge banavta hoy. Government yani potani je sari sari પ્રવૃત્તિઓ છે કે અમુક સમયમાં ક્રિયા કરી શકતી હોય પણ એક વર્ષમાં આપણે સરસ મજાનો સુરેન્દ્રનગરમાં બ્રિજ બનાવીએ બન્યો છે બીજો પણ બનશે એ સંકલ્પ સાથે વિધિન એ યર ધ ગવર્નમેન્ટ શું કરશે વીલ હેવ પછી બાંધવાને નિર્માણ કરવા માટેનો કયો શબ્દ છે કન્સ્ટ્રક્શન એ નાઉન છે કન્સ્ટ્રક્ટ વર્બ છે તો એનું ઉત્કૃદન કન્સ્ટ્રક્ટેડ ધ ગવર્નમેન્ટ વિલ હેવ કન્સ્ટ્રક્ટેડ એ ન્યૂ બ્રિજ અ ન્યૂ બ્રિજ ચલો અને પેસિવ વોઇસની રચના વાપરવી હોય તો વિધિન એ યર એ ન્યૂ બ્રિજ આ કરતા થયો વી હેવ કન્સ્ટ્રક્ટેડ એ રચના અને ન્યૂ બ્રિજ એ શું થયું કર્મ અ ન્યૂ બ્રિજ વી હેવ બીન કન્સ્ટ્રક્ટેડ કોના દ્વારા બાય ધ ગવર્નમેન્ટ પછીનું વાક્ય એ સમજીએ તો કે બાય નાઇટ આઈ બ્લિંક તો મારા દ્વારા પણ ઘણી બધી ક્રિયા થાય પણ જોઈએ તો આપણે બાય નાઇટ રાત્રિ સુધીમાં આઈ સેલ હેવ ફિનિશ માય ટાસ્ક રાત્રિ સુધીમાં જે મારું કાર્ય છે ને એ પૂરું કરીશ તો જવાબ થશે બાય નાઇટ પેસિવ વોઇસમાં માય ટાસ્ક કર્મ થયો માય ટાસ્ક વિલ હેવ જો અહીંયા આઈ સાથે તે લાવ્યું પણ ટાસ્ક બીજો પુરુષ એક વચનમાં આવશે ને ઇટમાં એટલે એની સાથે આવશે વિલ માય ટાસ્ક વિલ હેવ બીન ફિનિશ My, I am to say, me. મિત્રો તમને પણ વિનંતી કરું છું કે પૂર્ણ ભવિષ્યકાળના ઓળખ સૂચક શબ્દો સાથે એની રચના એક્ટિવ વોઇસ શેલ કે વિલ પ્લસ હેવ ભૂતકૃદંત પેસિવ વોઇસમાં શેલ કે વિલ પ્લસ હેવ બીન ભૂતકૃદંત અને વ્યાખ્યા તો તમને યાદ છે જ ભવિષ્યનો નિશ્ચિત સમય જે ભવિષ્યના શબ્દો રહ્યા ને એની પહેલા બાય અને વિધિને મૂકીએ અને તમે ભવિષ્યકાળના વાક્યો મારી જ હાજરીમાં બનાવો અને પછી એનું પેસિવ વોઇસ કન્વર્ટ કરો પેસિવ વોઇસનું વાક્ય બનાવી શકો તો પેસિવ વોઇસનું વાક્ય બનાવો અને એક્ટિવમાં કન્વર્ટ કરો મિત્રો તમે બનાવી શકશો યુ આર કેપેબલ ઇનફ ચલો થોડોક સમય વિડીયો પોઝ કરીએ છીએ અને તમે તમારા કાર્યનો પ્રારંભ કરો ઓકે મિત્રો આઈ વિલ કમ્પ્લીટેડ બસ આમ જ અંગ્રેજી જે ને સરળ પડી જાય મિત્રો દરરોજ થતી પ્રેક્ટિસ અને થોડુંક લખાણ થોડોક સંવાદ આપણા અંગ્રેજીને સમૃદ્ધ બનાવે તમારી આ પ્રેક્ટિસને હું શબ્દ પુષ્પની પ્રશંસા અર્પણ કરું છું મિત્રો અને હવે નવા કાર તરફ ગતિ કરું છું ધ પ્રેઝન્ટ Perfect continuous tense पूर्ण चालू वर्तमान का पूर्ण चालू वर्तमान का the present perfect continuous tense यानी व्याख्या समझ
ઉદ્ઘાટના સમયે શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં એટલે કે અત્યારે ચાલુ હોય એવું દર્શાવવા ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને એ શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં બોલતી વખતે અત્યારે ચાલુ હોય એવું દર્શાવવા માટે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ વપરાય. મિત્રો, 15 મિનિટથી તમે આ વિડીયોમાં મારી સાથે છો, તમે ભણી રહ્યા છો 15 મિનિટથી, અને હું તમને 15 મિનિટથી ભણાવી રહ્યો છું. 15 મિનિટ પહેલા આપણી ભણવાની ભણાવવાની બંને ક્રિયા શરૂ થઈ, અત્યારે પણ એ ક્રિયા કેવી છે? ચાલુ છે. હું શ્રી એસએન વિદ્યાલયમાં છેલ્લા 7 વર્ષથી અંગ્રેજી ભણાવું છું. 7 વર્ષ પહેલા મારી અંગ્રેજી ભણાવવાની ક્રિયા શરૂ થઈ, અત્યારે એ ક્રિયા કેવી છે? ચાલુ છે. શ્રી નરેન્દ્ર મોદી 6 વર્ષથી આપણા વડાપ્રધાન તરીકે સેવા આપે છે, તો વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબની સેવા આપવાની ક્રિયા 6 વર્ષ પહેલા શરૂ થઈ અને અત્યારે પણ એ ક્રિયા કેવી છે? ચાલુ છે. હું 1997થી સુરેન્દ્રનગરમાં રહું છું. મારી 1997થી સુરેન્દ્રનગરમાં રહેવાની ક્રિયા શરૂ થઈ, હજુ હું સુરેન્દ્રનગરમાં જ રહું છું. એટલે ભૂતકાળમાં 97માં ક્રિયા શરૂ થઈ, અત્યારે ક્રિયા કેવી છે? ચાલુ છે. એ બતાવવા માટે પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય, અને એની જે રચના છે ને એ આ પ્રકારની છે. હેવ કે હેડ પ્લસ બીન પ્લસ ડીન પ્લસ મુખ્ય ક્રિયાપદ છે, એ મુખ્ય ક્રિયાપદને આઈએનજી કરશે. હેવ બીન મુખ્ય ક્રિયાપદને આઈએનજી. હવે મિત્રો, આનું પેસિવ વોઇસ શક્ય નથી, આ એક્ટિવ વોઇસમાં જ આવે છે, એટલે પેસિવ વોઇસનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી. પણ એક વસ્તુ તો શીખવી પડશે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ એટલે ભૂતકાળનો સમય, ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ એટલે ક્યારે થઈ હોય, કોઈ ચોક્કસ સમય થઈ હોય ને, અને એ ક્રિયા વર્તમાનમાં ચાલુ એટલે વર્તમાનની ચાલુ ક્રિયાને બતાવવાની છે. પણ સમય ક્યાંનો બતાવવાનો છે? ભૂતકાળનો. તો એ સમય બતાવવા માટે પણ આપણે થોડુંક સમજવું પડશે. અને અહીંયા બે પ્રકારના સમય આવશે. કેટલા પ્રકારના સમય આવશે? બે પ્રકારના. એક નિશ્ચિત સમય અને બીજું અનિશ્ચિત સમયગાળો. નિશ્ચિત સમય અને અનિશ્ચિત સમય. This is the duration of the time. It is duration of time. Samayga. And this is the point of time. ચોક્કસ સમય. તો એ ચોક્કસ સમય કયા? દાખલા તરીકે હું બોલું કે હું 2010થી શ્રી એસએન વિદ્યાલયમાં અંગ્રેજી ભણાવું. ચલો 2010થી પ્રારંભ કરીએ. અને આદર્ય એમ કીધું છે કે 10 યર્સ, 10 વર્ષથી હું અંગ્રેજી ભણાવું છું. બે વસ્તુ સમજી, આ બદલાશે નહીં, આ બદલાશે નહીં, એટલે નિશ્ચિત સમય. આ બદલાશે એટલે અનિશ્ચિત સમયગાળો. ઉદાહરણ તરીકે સમજીએ કે આજે 2020 ચાલે છે, બરાબર. 2021માં શું બોલીશું? કે હું 2010થી એસએન વિદ્યાલયમાં છું. 22માં પણ 2010 જ રહેશે, 23માં 10 જ રહેશે, બદલાવાનું છે નહીં. પણ અહીંયા 2020માં જો 10 યર્સ હોય, 10 વર્ષ હોય, તો 2021માં 11 વર્ષ થશે, 2022માં 12 વર્ષ થશે, એ બદલાશે. તો બદલાશે એ અનિશ્ચિત સમયગાળો છે, નહીં નિશ્ચિત સમય છે. પછી વાત કરીએ તો કોઈ પણ નેમ ઓફ ધ મંથ, જૂન
जान्युआरी अने आ बाजू बात करिए फोर मंथ मे चाले छे जान्युआरी थी हूँ मारु काम करी रह्यो छुं चार महीना थी काम करू छुं आवता महीने जान्युआरी रहेवानुं छे पछीना महीने जान्युआरी रहेवानुं छे पण चार ना पांच छ एवं थशे એવી જ રીતે નેમ ઓફ ધ ડે દાખલા તરીકે સન્ડે આજે ગુરુવાર છે તો માનો કે સન્ડે થી મેં કોઈ પણ કાર્ય પ્રારંભ કર્યું સન્ડે થી એક નવલકથા વાંચું છું અત્યારે નવલકથા વાંચું છું સન્ડે બદલાવાનું નથી પણ એમ કીધું છે કે ફોર ડે તો આ પાછું બદલાશે આવતા દિવસ મારે ફોર ના ફાઈવ સિક્સ સુધી થશે અને કોઈ ચોક્કસ ડે હોય કેવો ડે દાખલા તરીકે એન્વાયરમેન્ટ ડે ઇલેક્શન ડે અથવા તો ઓનલી ઇલેક્શન હોય તો પણ એ ચોક્કસ થઈ આ ઘટના છે ઘટના અને બનાવ ઘટના અને બનાવ યુદ્ધ હોય તો પણ એ ઘટના છે વોર તો પણ ચાલે પછી એવી રીતે અહીંયા કોઈ વીક ઉજવતા હોય સેલિબ્રેશન થતું હોય એ પણ એક બનાવ છે ને કેવું વીક તો કે સ્પોર્ટ્સ વીક આમાં જ આવશે કારણ કે સ્પોર્ટ્સ વીક ચોક્કસ છે એ આમાં નહીં આવશે પછી બીજું હોકલો આઠ વાગ્યાથી એટલે કે એક ઓક્લોકથી હું વિડીયો બનાવી રહ્યો છું દસમા ધોરણ બનાવ્યો અત્યારે બારમા ધોરણ ચાલુ છે અને અત્યારે લગભગ બને ત્યાં સુધી બરોબર બાર જ વાગ્યા છે તો આઠ વાગ્યાથી મારું કામ ચાલુ છે તો એ આઠના જ રહેવાના છે પણ પછી કોઈ સમયગાળો દીધો હોય કે ચાર કલાકથી હું ભણાવું છું ચાર કલાકથી આ કામ કરીશ તો ચારના પાંચ થશે પણ સવારના આઠ બદલાવાના નથી પણ જો અહીંયા અવર આપી દીધેલું હોય તો મિત્રો એવી જ રીતે કોઈ પણ ફેસ્ટિવલ હોય એનું નામ હોય તો પણ આમાં રહેશે પછી પ્રશ્ન પૂછવાનો થાય તો વહેનથી પ્રશ્ન પૂછવાનો અહીંયા આવશે અને હાઉમેનથી પ્રશ્ન અહીંયા હાઉમેની એ ડ્યુરેશન છે અને જ્યારે વહેન એ શું છે પોઈન્ટ છે અને જ્યારે કદાચ સવારનો સમય હોય મોર્નિંગ એ પણ નિશ્ચિત સમય બને છે તો એને પણ નિશ્ચિત સમયમાં છે કે પોઈન્ટ ઓફ ધ ટાઈમમાં લેવાનું છે હવે આ બધું લખવા પાછળનું કારણ એ છે કે એક ક્રિયા અને બીજો સમય એક ક્રિયા અને સમયને જોડવા માટે પણ સંયોજકની જરૂર પડે તો નિશ્ચિત સમયની પહેલા શું મૂકીશું સીન અને અનિશ્ચિત સમયગાળો છે તો એની પહેલા આપણે ફોર મૂકીશું ફરી એક વખત નિશ્ચિત સમયની પહેલા શું મૂકીશું સીન અનિશ્ચિત સમયગાળાની પહેલા શું મૂકીશું ફોર મિત્રો જ્યાં બદલાવ નથી પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલવાનું છે ત્યાં નિશ્ચિત સમયગાળા એની પહેલા સીન જે બદલાતો સમયગાળો છે એની પહેલા ફોર આ બાબત ધ્યાનમાં રાખજો કોઈ પણ વર્ષનું નામ હોય મંથનું નામ હોય કોઈ પણ ડે હોય પર્ટિક્યુલર ડે સેલિબ્રેશન થતા હોય એન્વાયરમેન્ટ છે પછી ઘટના છે બનાવ છે કોઈ પણ ફેસ્ટિવલનું નામ હોય સ્પોર્ટ્સ વીક હોય ઓક્લોક હોય મોર્નિંગ હોય કે પ્રશ્ન પૂછવા માટે વહેન હોય તો એની પહેલાં સિન્સ આવશે જ્યારે અનિશ્ચિત સમયગાળો છે ટેન યર્સ કોઈ પણ જે ટેન ટ્વેલ્વ અને ફોર મંથ ફોર ડેઝ જે બદલાતો સમયગાળો છે મેં સમજાવી પ્રમાણે ધ્યાનમાં રાખજો અવર અને પ્રશ્ન પૂછવા માટે હાઉ મેની તો આ બધી અનિશ્ચિત સમયગાળાની નિશાની છે એની પહેલા ફોર આવશે હવે વાત કરી એને સમજવાનો પ્રયાસ દરેકે દરેક આમાં તો એક્ટિવ વોઇસ જ છે મિત્રો એટલે દરેક એક્ટિવ વોઇસના વાક્યની શરૂઆત કરતાથી જ થશે એટલે હું સુરેન્દ્રનગરમાં 1997થી રહું છું હું સુરેન્દ્રનગરમાં 1997થી રહું છું અત્યારે ક્રિયા ચાલુ છે
ઉદ્ગારમાં ક્રિયા શરૂ થઈ વર્તમાનમાં ક્રિયા ચાલુ છે ચલો કર્તા કયો થયો હું આઈ આઈ સાથે શું આવશે હે આઈ હેવ બીન એની રચના હેવેસ પ્લસ બીન પ્લસ મુખ્ય ક્રિયાપદને આઈએનજી એટલે હેવ મૂક્યું અને મિત્રો હેવેસ તો ક્યારે મૂકવું એ તો આપણને ખ્યાલ જ નેત્ર વ્યાકરણ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 12 એન્ડ હાર્ડ વર્કિંગ ઓલસો વી વર એવરીથિંગ અબાઉટ ઇટ आई हैव बीन रहूं छू એટલે કે લિવિંગ ક્યાં રહો છો ઇન સુરેન્દ્રનગર સિન લક્ષુ કારણ શું 1997 એ બદલાતો ગાળો નથી પોઈન્ટ ઓફ ધ ટાઈમ છે એટલા માટે પણ આજ વસ્તુ એમ કીધું કે છેલ્લી બે કલાકથી હું અહીં ઉભો છું છેલ્લી બે કલાકથી હું અહીં ઉભો છું તો શું થશે કર્તા તરીકે આઈ હેવ બીન સ્ટેન્ડિંગ ઉભો છું પણ બે કલાકથી અત્યારે 12 વાગ્યા 2 કલાક થઈ છે તો 1 વાગે તો 2ના કેટલા કલાક થશે 3 કલાક 2 વાગે તો 4 કલાક થશે બદલાતો સમયગાળો છે એટલા માટે પણ ક્યાં ઉભા છો અહીં ઉભા છો એટલે આપણે લખશું હિયર અને ફોર સાથે જોડીશું ડ્યુરેશન ઓફ ધ ટાઈમ ફોર ધ લાસ્ટ 2 અવર્સ સવારથી મીરા ગીત ગાઈ રહી છે અને હજુ પણ મીરાની ગીત ગાવાની ક્રિયા ચાલુ છે તો શું થશે મીરા હેઝ બીન સિંગિંગ શું ગાઈ રહી છે અ સોંગ ક્યાંથી ગાઈ રહી છે સિંગ મોર્નિંગ મિત્રો એવી રીતે તમે પણ તમે આ કાળને આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખી આ રચનાને ધ્યાનમાં રાખી એક્ટિવ વોઇસનો જ વાક્ય બનાવવાનું છે એટલે બહુ સરળ છે પણ એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે નિશ્ચિત તમે પહેલા સિંગ મૂકવાનું છે અને અનિશ્ચિત તમે ગાળાની પહેલા ફોર મૂકવાનું છે મેં તમને કમ્પ્લીટલી આપી દીધું છે સમજાવી દીધું છે કે નિશ્ચિત સમય શા માટે અનિશ્ચિત સમય શા માટે કરતા પ્લસ હેવેઝ બીન આઈએનજી પછી કોઈ પણ શબ્દ કદાચ જે મૂકાતો હોય મૂકી સિંગ સાથે નિશ્ચિત સમયને જોડજો ફોર સાથે અનિશ્ચિત સમયને જોડજો મને વિશ્વાસ છે કે તમે આ કાળને બહુ જ સારી રીતે સમજશો મિત્રો પણ એક વાતનો ઉલ્લેખ મારે હજુ અહીંયા આ કાળમાં કરવાનો થાય છે તમે મિત્રો વાક્યોની પ્રેક્ટિસ કરજો પણ એની સાથે સાથે એક વસ્તુ જોડી દઉં છું અહીંયા નિશ્ચિત સમય આપેલો હોય વાક્યમાં અનિશ્ચિત સમયગાળો આપેલો હોય તેમ છતાં લાંબો સમય ક્રિયા ન કરી શકે તેવા ક્રિયાપદો આપણે એને કયું નામ આપેલું હતું હોટ વર્બ સ્ટાર્ટ સ્ટોપ બિગિન ફિનિશ ફાઇન્ડ કમ્પ્લીટ લીવ અવોઇડ સર્ટ ઓપન આવા બધા ક્રિયાપદો મેં તમને લખાવેલા છે પૂર્ણ વર્તમાનકાળ તમે જોઈ લેજો મિત્રો એમાં એક માહિતી આપેલી કે ચાલુ વર્તમાનકાળ પૂરક સૂચક શબ્દો હોય અને લાંબો સમય ક્રિયા ન કરી શકે તેવા ક્રિયાપદો હોય તો એને પૂર્ણ વર્તમાન કાળમાં લખવા એવી જ રીતે સિન્સ પછી નિશ્ચિત સમય હોય ફોર પછી અનિશ્ચિત સમયગાળો હોય સમજી આપણે લખીએ સિન્સ પછી નિશ્ચિત સમય હોય કે ફોર પછી અનિશ્ચિત સમયગાળો અને મુખ્ય ક્રિયાપદ તરીકે લાંબો સમય
क्रिया न करी सके तेवा क्रियापदो होय तो पूर्ण वर्तमान काल की रचना होती। बी मुख्य क्रियापद तरीके बी होऊं आपने काम सुना किया मुख्य क्रियापद तरीके बी और त्यारे पण पूर्ण वर्तमान काळ नी रचना वापरवी उदाहरण तरीके आई हैव स्टार्टेड माय वर्क कोई लखवा लाबो समय लखाय पर शुरुआत तो ऑन द स्पॉट पूरी थी गई है એટલે ત્યારે આ લાંબો સમય ક્રિયા હોય ત્યારે સિન પછી નિશ્ચિત હોય સમય કોલ પછી અનિશ્ચિત સમયગાળો આપેલો હોય તેમ છતાં પણ આપણે પૂર્ણ વર્તમાન કાળની રચના વાપરવી પડે છે પૂર્ણ ચાલુ વર્તમાન કાળની રચનાની આ અપવાદ છે બીજું મુખ્ય ક્રિયાપદ તરીકે બીનો ઉપયોગ થયેલો હોય તો પણ પૂર્ણ વર્તમાન કાળની રચના હેવે વૃત્ત દંતનો ઉપયોગ કરવાનો દાખલા તરીકે મિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી હેઝ બી અવર પ્રાઇમ મિનિસ્ટર ફોર લાસ્ટ मुख्य क्रियापद तरीके ध्यान में राखवानुं के बी आपेलुं होय तो हेवेस बीन ज मूकवानुं हेवेस बीन बीइंग मूकवानुं थतुं નથી હવે બી ઓનલી બી મુખ્ય ક્રિયાપદ હોય ત્યારે અને બીજું શું વોટ વર્બ જે આપણે નામ આપ્યું છે એક અલગ ઓળખ આપી છે કે લાંબો સમય ક્રિયા નથી કરી શકતા યાદ રહે એટલા માટે એના કોઈ ચોક્કસ નામ નથી તો આપણે આપી શકીએ આપણી સરળતા માટે આપણને જલ્દીથી યાદ રહી જાય એટલા માટે સ્ટાર્ટ સ્ટોપ બિગિન ફિનિશ તમે પૂર્ણ વર્તમાન કાળમાં જોઈ લેજો મિત્રો એ લાંબો સમય ક્રિયા ન કરી શકે તેવા ક્રિયાપદો સમજશો એ રીતે કે ભાઈ મુઠ્ઠીમાં બંધ શું છે દાળી શકાય તાલી ભરી સરસ એની મારી શકાય હો ભલે જિંદગીની હસ્તરેખા અસ્ત વ્યસ્ત પણ મહેનતની સર્જરીથી સુધારી શકાય છે મિત્રો આપ પણ આપના ભવિષ્યના નિર્માણ કરતા પોતે જ છો એટલે એક એવા સંકલ્પ સાથે કે બધા જ કાળ ભેણો છું એ બધા જ કાળને હું મનસ્થ કરીશ પ્રેક્ટિસ કરીશ અને હું પોતે જ પૂર્ણ બનીશ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મિત્રો ધન્યવાદ